હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના આવનારી તમામ પરીક્ષાઓ તથા બિનસચિવાલય માટેના અગત્યના ક્વેશ્ચનો જોવાના છે અને આજે આ વિડીયોનો ભાગ નંબર 3 છે. આગળના વિડીયો તમે ન જોયા હોય તો વિડીયોની નીચે એની લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો. ઓકે, તથા આપણો આ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઇક પણ કરજો. ઓકે, તો ચાલો સૌ પ્રથમ આપણે ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી ક્યુ ગ્રાફિક ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે. ઓકે, નીચેનામાંથી ક્યુ ગ્રાફિક્સ ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે. તો આના ગ્રાફિક્સ ડિઝાઇન માટેનું જે સોફ્ટવેર છે આપણું એ છે કોરલ ડ્રો છે. ક્યુ છે? કોરલ ડ્રો. આ જે કોરલ ડ્રો એ હોય છે એનાથી આપણે બેનર બનાવી શકીએ છીએ. ઓકે, વિઝિટિંગ કાર્ડ બનાવી શકીએ છીએ, લોગો બનાવી શકીએ છીએ, લોગો પણ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. ઓકે, તમામ વસ્તુ આની અંદરથી આપણે ગ્રાફિક્સને લગતું તમામ વર્ક આ કોરલ ડ્રોની અંદર આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન કે એસ ક્યુ એલનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, ત્યારબાદ છે નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. ઓકે, નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો યાદ રાખો મિત્રો, જો બેઝિક છે એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જાવા પણ છે, સી લેંગ્વેજ પણ છે, બટ ટ્રાઇંગ છે એ આપણી કમ્પ્યુટર માટેની આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. અને બેઝિક આવે, જાવા આવે, સી આવે, સી પ્લસ પ્લસ આવે, આ બધી કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે, બટ ટ્રાઇંગ નથી. ઓકે, ત્યાર પછી ક્યુ વર્ડ પ્રોસેસર સૌથી પહેલાં આવ્યું હતું. વર્ડ પ્રોસેસર પૂછ્યું છે. શું પૂછ્યું છે? વર્ડ પ્રોસેસર કીધું છે. તો સૌ પ્રથમ આપણું વર્ડ પ્રોસેસર આવ્યું વર્ડ સ્ટાર. આ વર્ડ સ્ટાર છે એ સૌ પ્રથમ આપણું ઇન્ટ્રોડ્યુસ થયું હતું. ઓકે, ત્યારબાદ છે નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે ઉપયોગી છે? એનિમેશન બનાવવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? તો આપણે જે નાના બાળકો હોય છે, જેમ કે કાર્ટૂનો જોતા હોય છે, છોટા ભીમ જોતા હોય, પોગો જોતા હોય, તો આ બધા એનિમેટેડ સોફ્ટવેરથી આ બધા એની અંદર બનાવેલા હોય છે બધા વિડીયો. ઓકે, તો એના માટે માયા નામનું જે સોફ્ટવેર આવે છે, માયા નામનો સોફ્ટવેર, એનાથી આ એનિમેટેડ વિડીયો હોય છે બનાવી શકે છે, એનિમેટેડ વસ્તુ બનાવી શકે છે. ઓકે, એ માયા નામના સોફ્ટવેરથી. ત્યારબાદ છે નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી. ઓકે, નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી. ઓકે, તો જો આ વીએલસી મીડિયા પ્લેયર પણ આવે છે, વિન્ડો મીડિયા પ્લેયર પણ આવે છે, ફ્લેશ મીડિયા પ્લેયર પણ આવે છે, બટ જે આ વર્ડ નામનું મીડિયા પ્લેયર છે એ તમને ક્યાંય જોવા મળશે નહીં. વર્ડ મીડિયા પ્લેયર છે આવતું નથી. ત્યારબાદ છે કે સી લેંગ્વેજ, સી પ્લસ પ્લસ, જાવા કયા પ્રકારની લેંગ્વેજ છો? આપણે આગળ કીધું કે આ બધી લેંગ્વેજો છે, સી પ્લસ પ્લસ, જાવા, તો આ કયા પ્રકારની લેંગ્વેજ છે? તો આ લેંગ્વેજ છે આપણી હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે. કેવી છે? હાઈ લેવલ પ્રકારની આ લેંગ્વેજ છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો કે લિસ્પનું પૂરું નામ શું છે? એલ આઈ એસ પીનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ. શું નામ છે? લિસ્ટ પ્રોસેસિંગ છે આનું નામ છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ત્યારબાદ છે રોમ, પછી પી રોમ ના સોફ્ટવેર અને હાર્ડવેર. ઓકે, આ જે રોમ આવે, રીડ ઓનલી મેમરી, PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, તો એનું જે આ સોફ્ટવેર હોય એ તથા એનું જે હાર્ડવેર હોય એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? તો એનું જે કોમ્બિનેશન હોય છે એને ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે કે નીચેનામાંથી ક્યુ ડિવાઇસ પેન્ટિયમ નામથી ઓળખાય છે? ઓકે, નીચેનામાંથી આ ચાર ડિવાઇસો આપેલા છે, એમાંથી એક ડિવાઇસ છે ને પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે. પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે, તો એ ડિવાઇસ આપણું છે માઇક્રો પ્રોસેસર. શું છે? માઇક્રો પ્રોસેસર. એને પેન્ટિયમ નામથી પણ એને ઓળખવામાં આવે છે, પેન્ટિયમ નામથી પણ. ઓકે, યાદ રાખજો વસ્તુ. ત્યારબાદ છે EBCDIC નું પૂરું નામ શું છે? ઓકે, ABCD નથી, EBCDIC છે, તો એનું પૂરું નામ શું થાય? EBCDIC નું છે, એનું પૂરું નામ થાય છે એક્સટેન્ડેડ બાઇનરી
કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ કે જે આ ઈ બી સી ડી આઈ સીનું પૂરું નામ થાય છે. ઓકે, ત્યારબાદ છે રેમ અને સીપીયુ વચ્ચે કઈ મેમરી બફર મેમરી તરીકે કાર્ય કરે છે. ઓકે, આપણું જે રેમ છે રેન્ડમ એક્સેસ મેમરી, સીપીયુ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તો આ બંને વચ્ચે બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે, બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે છે, તો એ છે આપણું કેચ મેમરી. કોણ છે? કેચ મેમરી છે આ, બફર મેમરી તરીકે કાર્ય કરે છે. કોણ? કેચ મેમરી. ઓકે, ત્યારબાદ છે કે સેકન્ડરી મેમરીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે. ઓકે, બે પ્રકારની મેમરી આવે છે, એક તો હોય છે પ્રાઇમરી મેમરી, બીજી છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં શું આવે? એક તો રોમ આવે, રોમનો સમાવેશ થાય, પછી બીજું તો કે રેમનો સમાવેશ થાય. આ બંને થઈ આપણી પ્રાઇમરી મેમરી. ઓકે, હવે જે સેકન્ડરી મેમરી છે એમાં હાર્ડ ડિસ્કનો સમાવેશ થાય. ઓકે, એ હાર્ડ ડિસ્ક છે એને સેકન્ડરી મેમરીમાં આવે છે, તો એને બીજા ક્યાં નામથી ઓળખવામાં છે? તો એને ઓક્ઝેલરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં છે? ઓક્ઝેલરી મેમરી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે સીડીમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહેવામાં છે? આપણે જે સીડી હોય એમાં ડેટા રાઇટ કરવો હોય તો એના માટે શું વપરાય? તો એના માટે બર્નિંગ કરવું પડે. ઓકે, તમે લેપટોપમાં જાઓ, પછી તમારું જે ડીવીડી રાઇડર હોય એની અંદર તમે સીડી બીડાવો અને તમે બર્નિંગ થાય છે, ત્યારબાદ એની અંદર તમે ડેટા હોય છે આપણે લખી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે પેન ડ્રાઈવ. આ પેન ડ્રાઈવને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? પેન ડ્રાઈવ છે એને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો એને ફ્લેશ ડ્રાઈવના નામથી ઓળખવામાં આવે છે. ફ્લેશ ડ્રાઈવના નામથી આ પેન ડ્રાઈવને ઓળખવામાં આવે છે. ઓકે, પછી છે કે બીટ. આ બીટ ક્યાં બે શબ્દોનો બનેલો છે? આપણે અવારનવાર આપણને ખ્યાલ હોય કે બીટ છે. ઓકે, બીટ નામનો શબ્દ, તો આ બીટ ક્યાં બે શબ્દોનો બનેલો છે? આ બીટ છે એ બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે. કેટલા? બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે. ઓકે, અને આ જે બીટ છે એનો જનરલી મેમરીમાં એનો ઉપયોગ થાય છે. શેમાં? મેમરીનો. ઓકે, ચાલો આપણે આ જે બધી જ મેમરીના મેમરી આપણે જોઈ લઈએ. સ્ટોરેજ કેપેસિટી જો, એક બીટ હોય, એક બીટ. ઓકે, સૌ પ્રથમ આવે એક બીટ. આ મેમરીનો સૌથી નાનામાં નાનો જો એકમ હોય તો આ બીટ છે. આવા ચાર બીટ ભેગા થાય ત્યારે આપણું એક નિબલ બને. ચાર બીટ ભેગા થાય ત્યારે એક નિબલ બને. હવે આઠ બીટ ભેગા થાય ત્યારે શું બને? એક બાઇટ બને. આઠ બીટ ભેગા થાય ત્યારે એક બાઇટ બને. ઓકે, પછી છે 1024 બાઇટ ભેગા થાય ત્યારે એક કિલો બાઇટ બને. એક કિલો બાઇટ બને. પછી 1024 કેબી ભેગા થાય ત્યારે એક એમબી બને. પછી 1024 એમબી ભેગા થાય ત્યારે એક જીબી જીબી બને. જીબી સુધી બધા લોકોને ખ્યાલ હોય છે. ઓકે, જીબીથી 1024 જીબી ભેગી થાય ત્યારે એક ટીબી બને. પછી આવે પેટાબાઇટ, પછી આવે એક્ઝાબાઇટ, જેટાબાઇટ, યોટાબાઇટ અને બ્રોન્ટબાઇટ અને જીપબાઇટ. આટલા લગીને આ મેમરી છે એની સ્ટોરેજ કેપેસિટી હોય છે. ઓકે, આટલા નામ તમે બહુ રેર કેસમાં સાંભળ્યા હશે. ઓકે, ત્યારબાદ છે ઓક્ટલ સંખ્યા પત્તીમાં કેટલા અંક હોય છે? ઓક્ટલ નામની જે સંખ્યા પત્તી હોય એમાં કેટલા અંક હોય છે? તેમાં આઠ પ્રકારના અંક હોય છે. કેટલા? આઠ પ્રકારના. હવે તમને એમ થશે કે ઓક્ટલ સંખ્યા પત્તીમાં આઠ અંકો એટલે શું? તો જો આપણે વાત કરીએ એના અંકોની, તો આ જે નંબર સિસ્ટમ હોય છે જેમ કે બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ, હેક્ઝાડેસિમલ, તો આ બધી બાઇનરી સિસ્ટમ અલગ અલગ નંબરની સિસ્ટમ હોય છે. તો એની અંદર જે આ બાઇનરી સિસ્ટમ છે એમાં બાઇનરીમાં બે, એનો બે જ હોય, બે હોય છે. તો કયો? તો કે ડિજિટ 0 અને 1. બાઇનરીમાં શું જોવા મળે? 0 અને 1. પછી આવે ઓક્ટલ. ઓક્ટલ હોય ને એમાં 0 થી 7 લગીના રેન્ક જોવા મળે, તો એમાં ટોટલ 8 બેજ હોય. પછી આવે ડેસિમલ, તો એમાં 0 થી 9 સુધી એટલે એમાં 10 એના બેજ હોય. પછી આવે હેક્ઝાડેસિમલ, તો એમાં 0 થી 9 અને 1 થી 1 એટલે એમાં ટોટલ 16 અંક બેજ એનો જોવા મળે છે. ઓકે, 16 અંક એના જોવા મળે છે. ઓકે, તો બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ અને હેક્ઝાડેસિમલ, આટલું વસ્તુ ખાસ આમાં યાદ રાખજો. પછી છે બીસીડી એટલે શું? બીસીડી એટલે શું? તો બીસીડી એટલે થાય બાઇનરી કોડેડ ડેસિમલ, બાઇનરી કોડેડ. પછી છે સ્પાઇરલ આકારના ટ્રેકમાં ડેટા સ્ટોર કરતી વખતે ડિસ્કવરી કેવી હોય છે? મતલબ કે સ્પાઇરલ આકારના ટ્રેકમાં જે ડેટા સ્ટોર કરવામાં છે એ કયા પ્રકારની એની અંદર ડિસ્ક હોય છે? કયા પ્રકારની ડિસ્ક અંદર હોય છે?
તો એની અંદર હાર્ડ ડિસ્ક હોય છે. શું હોય છે? હાર્ડ ડિસ્ક હોય છે કે જે સ્પાઇરલ આકારમાં એનો ટ્રેક હોય છે અને ડેટા હોય છે એને સ્ટોર કરે. કેવી રીતે? તમે બુકમાં જે સ્પાઇરલ આપેલું હોય છે ને, આ રીતે જે બુકમાં સ્પાઇરલ આપેલું છે, આ રીતે આખું આ ડેટા સ્ટોર કરે છે. પછી ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ કયો છે? ડેટા જે આપણે ટ્રાન્સફર કરવામાં છે તો એની સ્પીડ માપવા માટેનો એકમ કયો છે? તો એની સ્પીડ માપવા માટેનો જે એકમ છે એ છે આપણો બાઇટ પ્રતિ સેકન્ડ. શું છે? બાઇટ પ્રતિ સેકન્ડ એનો ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માટેનો એકમ છે. પછી છે નીચેનામાંથી રોમના કયો પ્રકાર નથી? ઓકે, રોમ ટોટલ ત્રણ પ્રકારની આવે, આમાંથી કયો એક પ્રકાર રોમનો નથી? તો ચાલો જોઈએ. જો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી આ પણ એનો પ્રકાર છે. પછી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એ પણ એનો પ્રકાર છે. પછી ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ મેમરી આ પણ એનો પ્રકાર છે, બટ આ ઈ રોમ છે એનો પ્રકાર છે નહીં. ટોટલ ત્રણ પ્રકારની રોમ આવે, બે પ્રકારની રેમ આવે. ત્યારપછી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ફ્લેશ ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં છે? તો મિત્રો, એને ફ્લેશ ડ્રાઈવ હોય છે, પેન ડ્રાઈવ હોય છે ને, થમ્બ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? થમ્બ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે ડિસ્ક પરની મેમરીને પૂછીને નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આપણું જે ડિસ્ક હોય એની ઉપરની જે મેમરી હોય એને ભૂંછી નાખવામાં આવે, પછી નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની જે પ્રક્રિયા કરવામાં છે એને શું કહેવામાં છે? ઓપ્શન એવા છે ક્લીનઅપ, ફોર્મેટ, ઇરેઝિંગ કે ડિલેટિંગ. મિત્રો, આ પ્રશ્નનો આન્સર તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. કોમેન્ટની અંદર આ પ્રશ્નનો આન્સર છે તમારે આપવાનો છે. તો મિત્રો, આ થઈ વાત આપણા કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનોની વાત. ઓકે, તો હવે પછી આપણે મળીશું બીજા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક પણ કરી દેજો. ઓકે, હજી સુધી લાઇક ના કર્યો તો મિત્રો, આવા જ વિડીયો આપણે અલગ અલગ વિષયના આપણે વિડીયો પણ જોવાના છીએ. ઓકે, તો આપણા વિડીયો છે ને સપોર્ટ કરતા રહેજો, ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. ઓકે, સૌ પ્રથમ આપણો ક્વેશ્ચન છે કે કચ્છમાં હાજીપીરનો મેળો ક્યાં ભરાય છે? ક્યારે ભરાય છે એવું પૂછ્યું છે. કચ્છની અંદર હાજીપીરનો મેળો ભરાય છે, બધા લોકોને ખ્યાલ છે. ઓકે, તો આ કચ્છની અંદર હાજીપીરનો મેળો ક્યારે ભરાય છે? તો એની વાત કરવામાં આવે તો દર વર્ષે ચૈત્ર માસની અંદર પ્રથમ સોમવારના દિવસે આ કચ્છની અંદર હાજીપીરનો મેળો ભરાય છે. આ સિવાય રાપરની અંદર રવેચીનો મેળો પણ ભરાય છે. રાપરની અંદર રવેચીનો મેળો પણ ભરાય છે. હજી પણ બીજી આપણે વાત કરીએ બીજા મેળાની. ઓકે, હજી પણ બીજા મેળાની, આ કચ્છના મેળાની વાત કરીએ તો એક છે કંથડ મહાદેવનો મેળો. ઓકે, કંથડ મહાદેવનો મેળો, તો આ મેળો છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંથકોટની અંદર ભરાય છે. ક્યાં? કંથકોટની અંદર ભરાય છે કંથડ મહાદેવનો મેળો. બીજો એક છે ગંગાજીનો મેળો. કયો? ગંગાજીનો મેળો, તો આ રામપર વેકરામાં ભરાય છે. રામપર વેકરાની અંદર ગંગાજીનો મેળો ભરાય છે. રાપરની અંદર રવેચીનો મેળો અને કંથડ મહાદેવનો મેળો કંદકોટની અંદર અને કચ્છની અંદર હાજીપીરનો મેળો કે જે ચૈત્ર માસમાં પ્રથમ સોમવારે ભરાય છે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરવામાં આવે તો કે ભારતીય બંધારણની પ્રસ્તાવના દ્વારા ભારતને કયા રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું છે? મતલબ કે કયા રૂપની અંદર ઘોષિત કરવામાં આવે છે? આપણી જે બંધારણની જે પ્રસ્તાવના આપણી જે આમુખ છે એની વાત કરવામાં આવે છે. તો આમુખમાં કહેવામાં આવ્યું છે કે આપણું જે ભારત દેશ છે એક સાર્વભૌમ દેશ છે, મતલબ કે કોઈ દેશનો ગુલામ નથી, સમાજવાદી દેશ છે. મતલબ કે આના ભારત દેશના સંપત્તિ, ઓકે, એના ઉત્પાદન અને વિતરણના સાધનોની જે માલિકી છે એ ભારતના લોકો છે. પછી ધર્મ નિરપેક્ષ એટલે કે ભારતના કોઈ પણ લોકોને સ્પેસિફિક ધર્મ નથી. ઓકે, બધા જ લોકોને પોતપોતાનો ધર્મ માનવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. પછી પ્રજાતંત્ર ગણરાજ્ય છે, મતલબ કે એક લોકશાહી ધરાવતો દેશ છે. અને ગણરાજ્ય એટલે કે અહીંના જે રાષ્ટ્રપતિ છે એની જે ચૂંટણી છે ભારતના લોકો દ્વારા કરવામાં આવે છે ઇનડાયરેક્ટલી. ત્યારબાદ નીચેનામાંથી કયું ગ્રાફિક ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે? ઓકે, ગ્રાફિક ડિઝાઇન માટેનું કયું સોફ્ટવેર છે? તો એ છે આપણું કોરલ ડ્રો. કોરલ ડ્રો દ્વારા તમે કોઈ પણ જાતની ગ્રાફિક્સ છે એ ડિઝાઇન બનાવી શકો છો, જેમ કે બેનર બનાવી શકો છો. ઓકે,
કોઈ કોઈ પત્રો બનાવી શકો છો, કંકોત્રી છાપી શકો છો, કોઈ પણ પેમ્ફલેટ બનાવી શકો છો. તમારે જે પણ ડિઝાઇન બનાવી, બધી જ મોટાભાગની ડિઝાઇન છે આ કોરલ ડ્રોની અંદર તમે ડિઝાઇન કરી શકો છો. ત્યારબાદ શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું સ્થળ વીરા કયા જિલ્લામાં આવ્યું છે? શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું સ્થળ વીરા કયા જિલ્લામાં આવ્યું છે? વીરા, ઓકે, યાદ રાખજો, વીરાની વાત કરવામાં આવે છે. તો આ આવેલું છે આપણા કચ્છ જિલ્લાની અંદર. ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાની અંદર આ વીરા છે એ આવેલું છે. આ વીરાની થોડીક બીજી જો ડિટેલ વાત કરવામાં આવે તો આ વીરા છે એ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું ગામ છે. ક્યાં? અંજાર તાલુકાની અંદર આવેલું આ ગામ છે વીરા. અહીંયા 64 જોગણીને સમર્પિત જોગણી દેવીનું મંદિર અને તળાવ પણ આવેલું છે. 64 જોગણીને સમર્પિત જોગણી દેવીનું મંદિર અને તળાવ પણ આવેલું છે. અને અહીંયા 1878માં આ મંદિર છે બંધાયું હોવાનું માનવામાં આવે છે. અને આ સ્થળ મૃત આત્માની પૂજા કરવા માટે પણ જાણીતું છે. અને અહીંયા સિંધ સૈયદની 350 વર્ષ જૂની પથ્થરની કબર પણ આવેલી છે. સિંધ સૈયદની 350 વર્ષ જૂની પથ્થરની કબર પણ અહીંયા આવેલી છે. ઓકે, તો આ વાત થઈ આપણા વીરાની. ઓકે, પછી બીજો ક્વેશ્ચન છે કે ભારત એક ગણરાજ્ય છે એવું શા માટે કહેવામાં આવે છે? ભારત એક ગણરાજ્ય છે એવું શા માટે કહેવામાં આવે છે? તો અહીંના જે રાજ્યાધ્યક્ષની ચૂંટણી છે એ થાય છે એટલા માટે એને ગણરાજ્ય કહેવામાં આવે છે. મતલબ કે રાજ્યાધ્યક્ષ મતલબ કે અહીંના ભારતના રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ રાષ્ટ્રપતિનું જે ઇલેક્શન છે એની ચૂંટણી થાય છે. કે કોઈ એના વારસદારને ડાયરેક્ટ આપણે રાષ્ટ્રપતિ તરીકે બેવડાવી દેતા નથી. મતલબ કે રાષ્ટ્ર રામનાથ કોવિંદ છે અત્યારે ભારતના રાષ્ટ્રપતિ, તો એના પુત્રો ડાયરેક્ટલી એના બાદ રાષ્ટ્રપતિ નહીં થાય. ઓકે, એની ચૂંટણી કરવામાં આવશે, જે ચૂંટાશે એ જ રાષ્ટ્રપતિ બનશે. જેમ કે ઇંગ્લેન્ડની અંદર કેવું છે કે ત્યાંની જે રાણી છે અથવા તો એના જે રાજા છે એનો છોકરો જ ત્યાંનો રાજા થશે. એવી રીતે હાલમાં પણ ત્યાં છે ક્વીન, ત્યાંની અત્યારે ચાલુ છે ક્વીન શાસન. તો એવું ભારતમાં નથી, એટલા માટે આ ભારત એક ગણરાજ્ય દેશ છે. SQLનું પૂરું નામ શું છે? સાવજી છે. SQLનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, ત્યારબાદ સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાંથી મળી આવેલ કયા સ્થળમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે છે? ઓકે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કયા સ્થળમાં જોવા મળે છે? મતલબ કે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની સિસ્ટમ. તો આ જે સિસ્ટમ છે આપણને ધોળાવીરામાંથી મળે છે. ક્યાં? ધોળાવીરામાંથી. અને આ ધોળાવીરા છે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. ઓકે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર. ક્યાં? ભચાઉ તાલુકાની અંદર. અને ખદીર બેટની અંદર અને લુણી નદીના કિનારે 1967ની અંદર જેપી જોશિયાનું સૌપ્રથમ ઉત્ખનન કર્યું હતું. પછી 1991ની અંદર RS બિસ્ટ દ્વારા આનું ઉત્ખનન કરવામાં આવ્યું. અને અહીંયા રમત ગમત માટેનું સ્ટેડિયમ પણ મળી આવ્યું છે ધોળાવીરામાંથી. ત્યારબાદ બંધારણની પ્રસ્તાવનામાં ઉપયોગ થયેલ શબ્દ સેક્યુલરનો મતલબ શું થાય છે? ઓકે, સેક્યુલરનો મતલબ થાય છે કે બધા નાગરિકોને ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આર્ટિકલ 25માં પણ એની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો કે આમાં આની અંદર જો બેઝિક પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જાવા પણ છે, સી પણ છે અને ટ્રાઇંગ નથી. ઓકે, બેઝિક, જાવા અને સી આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બટ ટ્રાઇંગ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. ઓકે, ટ્રાઇંગ. ત્યારબાદ છે મીઠોઈનું યુદ્ધ કયા રાજ્યના રાજવી સાથે સંબંધિત છે? મીઠોઈનું યુદ્ધ, તમને આ પ્રશ્ન થશે કે મીઠોઈનું યુદ્ધ આવે તો પહેલી વાર સાંભળ્યું. ઓકે, મીઠોઈનું યુદ્ધ કયા રાજ્યના રાજવી સાથે સંબંધિત છે? તો એ જામનગરના રાજવી સાથે સંબંધિત છે. ઓકે, હવે આ મીઠોઈના યુદ્ધની થોડીક આપણે વાત કરીએ તો આ મીઠોઈનું જે યુદ્ધ છે ખંભાળિયાના મીઠોઈ ગામે થયું હતું. યાદ રાખજો ખંભાળિયાના. ઓકે, કોની વચ્ચે? તો કે જામનગરની સ્થાપના કરનાર જામ રાવળ અને સામે હતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ રાજવીઓ વચ્ચે આ મીઠોઈનું યુદ્ધ છે એ થયું હતું. ઓકે, અને આની જીત બાદ જામનગરની સ્થાપના કરનારા જામ રાવળ છે એને 1540ની અંદર જામનગર શહેરની સ્થાપના કરી મીઠોઈના યુદ્ધ બાદ. ઓકે, નવાનગર સ્ટેટની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં
कई क्रांति की झलक जोवा मळती नथी। भारतीय बंधारणनी प्रस्तावनामां कई क्रांतिनी झलक जोवा मळती नथी, तो एनी अंदर आपणने चीननी क्रांतिनी झलक जोवा मळती नथी। फ्रांस क्रांतिनी झलक पण जोवा मळे छे। स्वतंत्रता, समानता अने बंधुत्व, अमेरिकन क्रांति, आपणा मूलभूत अधिकारो वगैरे आमां एमांथी आपणे लीधेला छे। ओके, बोलवेस क्रांति, न्याय लीधा छे, त्रण न्याय, सामाजिक, आर्थिक अने राजकीय न्याय, आ त्रणे आपणे बोलवेस क्रांति एटले के रशियामांथी आपणे लीधा छे, चीनमांथी कंई लीधुं नथी। ત્યારબાદ ક્યુ વર્ડ પ્રોસેસર સૌથી પહેલાં આવેલું છે? વર્ડ પ્રોસેસર સૌથી પહેલાં આવેલું છે તો એ છે આપણું વર્ડ સ્ટાર। વર્ડ સ્ટાર નામનું જે આ પ્રોસેસર છે એ સૌ પ્રથમ આવેલું છે। ત્યારબાદ છે સમુદ્ર ટર્મિનલ તરીકે કયા બંદરનો વિકાસ કરવામાં આવેલો છે? સમુદ્ર ટર્મિનલ તરીકે તો એ છે આપણું સલાયા બંદરનો સમુદ્ર ટર્મિનલ તરીકેનો વિકાસ કરવામાં આવ્યો છે। અને આ સલાયા આવ્યું છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર, ખંભાળિયાથી 7-8 કિલોમીટર દૂર આવેલું છે। અને સિક્કા પૂછે, ઓકે સિક્કા પૂછે તો એ આવેલું છે આપણા જામનગર જિલ્લાની અંદર। ઓકે, જામનગર જિલ્લાની અંદર આવેલું છે સિક્કા। હવે તમારા રૂપેણ બંદર અને પિંડારા બંદર આ કયા જિલ્લામાં આવ્યું છે તમારું કોમેન્ટમાં બતાવવાનું છે, કે રૂપેણ બંદર અને પિંડારા બંદર આ કયા જિલ્લામાં આવ્યું છે તમારે કોમેન્ટની અંદર મને બતાવવાનું છે। ત્યાર પછી ભારતનું બંધારણ કેવું છે? ભારતનું બંધારણ કેવું છે તો ભારતનું બંધારણ છે આપણું અંશત કઠોર છે અને અંશત લચીલું છે। અંશત કઠોર એટલે શું? તો કે માની લો કે આપણી આર્ટિકલ 370 મતલબ કે કલમ નંબર 370 છે એ હટાવી આપણે કઠિન છે, મતલબ કે અમુક સુધારા છે કરવા એ કઠિન છે અને અમુક સુધારા છે એ ઇઝી છે। જેમ કે વિધાન પરિષદની રચના કરવી હોય તો થોડુંક ઇઝી છે, વિધાન પરિષદની રચનાને નાબૂદી તો એ થોડુંક ઈજી છે, મતલબ કે ભારતનું બંધારણ છે થોડુંક અંશત કઠોર છે અને અંશત લચીલું છે। ત્યારબાદ નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે વપરાય છે? નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે વપરાય છે તો એના માટે વપરાય છે માયા નામના સોફ્ટવેર દ્વારા તમે એનિમેશન બનાવી શકો છો। ઓકે, માયા નામના સોફ્ટવેરથી। ઓકે, ત્યારબાદ છે ફોદાળા સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કે ફોદાળા નામનું સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો આ ફોદાળા સરોવર છે પોરબંદર જિલ્લામાં આવેલ છે। ફોદાળા અને બીજું છે ખંભાળા, આ ખંભાળા અને ફોદાળા આ બંને સરોવરો આવેલ છે પોરબંદર જિલ્લાની અંદર। અને પોરબંદર જિલ્લાની અંદર જે બરડાનો જે ડુંગર છે એની અંદર આવેલ છે આ ફોદાળા અને ખંભાળા સરોવર। ઓકે, અને આ બરડો ડુંગર ઓકે એની અંદર આવેલા છે બે શિખરો આવેલા છે, એક આવેલું છે આભપરા, કયું છે? આભપરા, કે જે સૌથી ઊંચું છે, અને બીજું શિખર છે એનું નામ છે વેણુ શિખર આ બંને બરડા ડુંગર ઉપર આવેલા છે। ત્યાર પછી ભાષાવાર રાજ્યની રચના માટે ભારત સરકારે ડિસેમ્બર 1923માં રાજ્ય પુનર્ગઠન આયોગની નિમણૂક કરી, કે જેને પોતાનો રિપોર્ટ 1956માં આપ્યો, તો આ રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? ઓકે, રાજ્ય પુનર્ગઠનના અધ્યક્ષ કોણ હતા? તો સાવજી જસ્ટિસ ફજલ અલી છે, તેઓ રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ હતા। ઓકે, અને તમારે એ આન્સર આપવાનો છે કે આપણી ભાષાવાર રાજ્યની રચના માટે, ઓકે આંધ્રપ્રદેશની રચના માટે કયા ગાંધીવાદી નેતા 56 દિવસના ઉપવાસ બાદ મૃત્યુ પામ્યા હતા? 56 દિવસના ઉપવાસ બાદ મૃત્યુ પામ્યા હતા એ તમારે કોમેન્ટમાં મને બતાવવાનું છે। ત્યારપછી નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર નથી તો VLC છે એ પણ મીડિયા પ્લેયર છે, વિન્ડોઝ મીડિયા પ્લેયર પણ આવે છે, ફ્લેશ મીડિયા પ્લેયર પણ આવે છે, વર્ડ મીડિયા પ્લેયર છે એ આવતું નથી। ઓકે, વર્ડ નામનું મીડિયા પ્લેયર છે આવતું નથી, ઓકે એટલે આ નહીં આવે। એક સમયે, ઓકે થોડો કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે, એક સમયે શહેરની તથા ઘરોની નમૂનાદાર બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે કયા શહેરને ઓળખવામાં આવતું હતું? કે
પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે કયા શહેરને ઓળખવામાં આવતું હતું? તો એ છે મોરબી શહેર. શેના માટે? તો કે શહેર અને ઘરની બાંધણી માટે, શહેર અને ઘરોની નમૂનાદાર બાંધણી માટે પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે મોરબી શહેરને ઓળખવામાં આવતું હતું. પેરિસ ઓફ ધ ઈસ્ટ. અને એવું પૂછે કે સૌરાષ્ટ્રનું પેરિસ, ઓકે સૌરાષ્ટ્રનું પેરિસ, તો જામનગર શહેર આવે. સૌરાષ્ટ્રનું પેરિસ કહે તો જામનગર, ઓકે. અને આ પેરિસ ઓફ ધ ઈસ્ટ છે તો મોરબી. આમાં કન્ફ્યુઝન ખાસ ના થાય. ત્યાર પછી સિક્કિમને કયા વર્ષમાં ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું? સિક્કિમને કયા વર્ષમાં ભારતીય સંઘની અંદર જોડવામાં આવ્યું? તો એ છે 1975ની અંદર 36મો સુધારો કરવામાં આવ્યો અને સિક્કિમને 1975ની અંદર ભારતીય સંઘની અંદર એડ કરવામાં આવ્યું. ઓકે, ત્યાર પછી સી, સી પ્લસ પ્લસ, જાવા, આ કયા પ્રકારની લેંગ્વેજ છે? ઓકે, તો આ એક હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે. કેવી? હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે આ. ત્યારબાદ ચંદ્ર કેતુસર કયા શહેરનું પ્રાચીન નામ હતું? ચંદ્ર કેતુસર કયા શહેરનું પ્રાચીન નામ હતું? તો આ જે ચંદ્ર કેતુસર છે એ જૂનાગઢનું પ્રાચીન નામ હતું. કેવું? જૂનાગઢ શહેરનું પ્રાચીન નામ હતું. આ જૂનાગઢના બીજા પ્રાચીન નામની વાત કરવામાં આવે તો એનું નામ બીજું ગિરિનગર પણ હતું, કરણકુંજ પણ હતું, જીર્ણગઢ પણ હતું, જીર્ણ દુર્ગ પણ હતું. ઓકે, પછી મુસ્તફાબાદ પણ હતું. મુસ્તફાબાદ છે આપણા મહેમદ બેગડાએ રાખેલું. મુસ્તફાબાદ પણ હતું. આટલા એના જૂના નામો છે જૂનાગઢ શહેરના. ઓકે, કયા આયોગ અનુસાર પંજાબ પુનર્ગઠન અધિનિયમ દ્વારા પંજાબ અને હરિયાણા બનાવવામાં આવ્યું? 1966ની અંદર પંજાબ અને હરિયાણા રાજ્ય છે બંનેને અલગ કરી દેવામાં આવ્યું. ઓકે, તો આ પંજાબ પુનર્ગઠન અધિનિયમ દ્વારા, તો આના માટે એક આયોગની રચના કરવામાં આવી હતી. તો આ આયોગ કયું હતું? તો એ હતું આપણું જે શાહ આયોગ. શાહ આયોગની રચના કરવામાં છે 1966ની અંદર અને એની અંદર પંજાબી લોકો માટેનું રાજ્ય અલગ પંજાબ બનાવવામાં આવે છે એન્ડ હિન્દી લોકો માટેનું અલગ રાજ્ય હરિયાણા બનાવવામાં આવે છે. અને આ બંને રાજ્યની જે રાજધાની છે સંયુક્ત રીતે ચંદીગઢને રાખવામાં આવે છે. ઓકે, ચંદીગઢને, હાલમાં પણ ચંદીગઢ છે એની સંયુક્ત રાજધાની છે હાલમાં પણ. ઓકે, LISP નું પૂરું નામ શું છે? LISP નું પૂરું નામ શું છે? તો LISP નું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ. શું છે? લિસ્ટ પ્રોસેસિંગ છે એ LISP નું પૂરું નામ છે. ઓકે, ત્યારબાદ ગુજરાતના ખંડુભાઈ દેસાઈ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા હતા? ખંડુભાઈ દેસાઈ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો એ રહી ચૂક્યા છે આંધ્રપ્રદેશના. ઓકે, આંધ્રપ્રદેશની અંદર 1968થી 75ના વર્ષની અંદર તેઓ આંધ્રપ્રદેશના ખંડુભાઈ દેસાઈ છે રાજ્યપાલ રહી ચૂકેલા અને તેઓ મૂળ વલસાડ જિલ્લાના વતની હતા. આ સિવાય આપણા જુવાનસિંહ જાડેજા, જોકે જુવાનસિંહ હિંમતસિંહજી જાડેજા, જુવાનસિંહજી હિંમતસિંહજી જાડેજા, આ છે હિમાચલ પ્રદેશની અંદર રાજ્યપાલ રહી ચૂકેલા અને તેઓ જામનગર રાજ્યના રાજવી પરિવારમાંથી આવતા હતા. જુવાનસિંહજી હિંમતસિંહજી જાડેજા તેઓ હિમાચલ પ્રદેશની અંદર રાજ્યપાલ રહી ચૂકેલા છે. ઓકે, ત્યારબાદ આપણો એવો ક્વેશ્ચન છે કે કોઈ રાજ્યને કોઈ ક્ષેત્ર સાથે જોડીને અથવા કોઈ બે રાજ્યને ભેગા કરીને અથવા બીજા કોઈ રાજ્ય સાથે ભેગા કરીને રાજ્યનું નિર્માણ કોણ કરી શકે છે? જેમ કે આપણું જે જમ્મુ કાશ્મીર છે, ઓકે જમ્મુ કાશ્મીર, તો એમાંથી બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા. ઓકે, કાશ્મીરને વગેરે, કાશ્મીર લદ્દાખ ક્ષેત્ર છે આખા બે એમાંથી કરી નાખવામાં આવ્યા. ઓકે, પછી આપણું જે આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગણા રાજ્ય બનાવી દેવામાં આવ્યું. તો આ બે અલગ અલગ બે રાજ્યોને ભેગા કરીને અથવા તો અલગ કરવાની રાજ્યનું નિર્માણ કોણ કરી શકે છે? આ કોણ કરી શકે છે? તો એ કરી શકે છે આપણી ભારતની સંસદ દ્વારા જ કરવામાં આવે છે. કે ભારતની સંસદની અંદર બંધારણીય સુધારો કરવામાં આવે છે અને તેના દ્વારા જ આ જોડી શકાય છે અને અલગ પણ કરી શકાય છે. ઓકે, ત્યાર પછી રોમ. ઓકે, રોમ અને પી રોમના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશનને શું કહેવામાં છે? રોમ અને પી રોમના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશનને શું કહેવામાં છે? તો એને કહેવામાં છે ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ
भारत में कोई नव राज्य बनावा माटे कायदा ने पसार थवा माटे शू अनिवार्य छे? ओके, मतलब कि कोई नव राज्य बनावू छे, जेम के आ आंध्र प्रदेश में आप नव तेलंगणा राज्य बनाए तो एना माटे शू अनिवार्य छे? तो एना माटे अनिवार्य छे कि संसदनी अंदर साधारण बहुमती मळवी जरूरी छे। संसदनी अंदर साधारण बहुमती मळवी जरूरी छे। ओके, त्यारबाद छे नीचेनामांथी क्यू डिवाइस पेन्टियम नामथी पण ओळखाय छे। नीचेनामांथी क्यू डिवाइस पेन्टियमना नामथी पण ओळखाय छे। आंसर एवा छे मोबाइल चीप कम्प्यूटर के माइक्रो प्रोसेसर। ओके, आ चार ऑप्शनों आपेला छे, आ चारमांथी एक आंसर राइट आवे छे। बट आनो आंसर तमारे मने कॉमेंट में आपवानो छे कि